સફિન એટલે ચંદ્રમા. ધવલ એટલે શ્વેત ધોળું. ધવલ એટલે શ્વેત સફેદ ધોળું કહીએ છીએ. શ્વેત ધવલ ધવલ થાય. માનસ હંસ એટલે મારા મનરૂપી હંસ ઉપર. માનસ હંસ કે છે ઘર જળતા. બરોબર. હવે વિમલ એટલે નિર્મળ. વિમલ એટલે શું થાય? નિર્મળ સ્વચ્છ. વિમલ સ્વચ્છ. ઓકે ચાલો. પંકજ એટલે કમળ. પંકજ એટલે શું થાય? હવે જડતા એટલે અજ્ઞાનતા. જડતા એટલે શું? અજ્ઞાન રૂપી જડતા. અજ્ઞાન રૂપી જડતા. જડતા જડતા એ અજ્ઞાન રૂપી જડતા. અજ્ઞાન રૂપી જડતા. ઓકે. હવે હર. હર એટલે હળી લે, દૂર કરી લે. બરોબર. હર એટલે કંદ. બીજો જે લીટી છે કુંદ કુંડીના સસી ધવલે એ લીટીથી આપણે શરૂઆત કરીશું, જેથી આપણી વાક્યરચના વ્યવસ્થિત થાય. કંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવા કુંડી એટલે હિમ, સસી એટલે ધવ, ચંદ્રમા ધવલે એટલે આપણે બધા જોયા શબ્દો. કંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણવાળી આપણા જે સરસ્વતી માતા છે ને વસ્તુ સફેદ છે એનું અહીંયા આપણને કીધું છે કે આ પણ વસ્તુ જેવી સફેદ છે એવા જ આપણા સરસ્વતી માતા કેવા છે? સફેદ શ્વેત વર્ણવાળા છે. કંદ પુષ્પ હિમ અને ચંદ્રમા જેવા શ્વેત વર્ણવાળા હે દેવ મારા મનરૂપી હંસ પર બિરાજમાન થાવ. શ્વેત શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી, શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, હે દેવી મારી અજ્ઞાનરૂપી જડતાને, મારી જડતાને હરી લે અને બુદ્ધિનો વિકાસ કરાવે. સરસ્વતી માતા જોડે શું માંગવાનું છે? કે મારી
હવે અહીંયા લલિત કલામણી એ શ્લોક પહેલાં આપણે આ જે બીજો શ્લોક સમજાવું ભાષાંતર લઈએ. આ શબ્દ તમારે તમારે CWB નોટમાં લખવાના પહેલાં શ્લોકાર્થ લખવાનું, પછી શબ્દાર્થ લખવાના અને પછી નીચે ભાષાંતર લખવાનું. લખી લો. તમારા ચરણ કમળમાં મારી બુદ્ધિ રહો, આસ્થા એટલે
ઓ ચાલો હવે આ ભાષાંતર આપણે કરીએ લલિત કલામણી એટલે કે મનોહર કળાઓવાળી જ્ઞાન વિભામણી એટલે જ્ઞાનની ક્રાંતિવાળી વીણા પુસ્તક ધારિણી એટલે વીણાની પુસ્તક ધારણ કરનારી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે મનોવિકૃતિઓના 28 ધારિણી આગળ લેવું પડશે આપણે એને લખવાનું કારણ કે વાક્ય રચના આપણે કમ્પ્લીટ બને મનોવિકૃતિઓના વિષને ભરનારી તર ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો ચાલો તમને આ શ્લોકમાં સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડું કંઈક જાણી લઈએ જ્ઞાતવ્ય અભિજ્ઞાતી કે શું તમે જાણો છો ભગવાન જ્ઞાતી કે શું તમે જાણો છો સમજાવો તમે સાપ જોયો હશે હે ને જોયો છે તો સાપ તો બધાએ જોયો તમે કે હા સાપ તો અમે પણ જોયો છે પણ સાપને તમે જોયો છે બહારથી પણ એના મનમાં કેટલી જીત છે ખબર છે ના પીડી કોઈને ખબર ના હોય હા હું તમને સમજાવું કે એ સાપને બે જીત કેટલી જીત હોય બે સાપને બે જીત હોય છે સર્પસ્ય જીવવા ધર્મ હવે માસમાં બે પક્ષ મહિનામાં બે પક્ષ હોય કયા કયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ મહિનામાં બે પક્ષ હોય છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ અજવાળીને અંધારું આપણે જે કહીએ છીએ ને 15-15 દિવસના એ રીતે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હા ત્રણ ગુણો છે સત્વ રજ તમ કયા ગુણો છે આપણામાં સત્વ રજ અને તમ તમ એટલે તામસી સત્વ એટલે સાત્વિક આ ત્રણ ગુણો દરેક મનુષ્યમાં હોય સત્વ રજસ અને તમસ હા ચાર આશ્રમ છે આશ્રમ એટલે શું તો તમે અત્યારે નાના છો તો એ બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય પછી તમે લગ્ન કરો એટલે તમે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો એટલે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ પછી એનાથી મોટા થાવ એટલે વાનપ્રસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમ આવે ચાર પ્રકારના આશ્રમ હોય છે બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ બરોબર બ્રહ્મચર્ય આશ્રમમાંથી એક પ્રશ્ન પૂછાય છે ચતવારા આશ્રમ આશ્રમથી બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ ચતવારો પુરુષાર્થ ચાર પુરુષો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષો પુરુષાર્થ આપણે કરવાના કયા કયા પહેલા ધર્મ પછી અર્થ આ પગથિયા છે પુરુષાર્થના ધર્મ અર્થ તમારું અત્યારે ધર્મ ભણવાનું છે તો તમારું એ ધર્મ તમારે નિભાવવાનું છે પછી અર્થ કમાવાનું બરોબર આર્થિક તા તમારે લેવાની એ રીતે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો છે આ ચાર પુરુષાર્થ આપણે કરવાનું છે તો ચાલો આપણે ચોથા શ્લોકનું ભાષાંતર કરી લઈએ લખી લો વિદ્યાર્થી મિત્રો Yeah.
मदिरा जानता न तब
જય જય હે ભગવતી ખાલી જગ્યા બોલું છું, જય જય હે ભગવતી સુરભાદ્રી, તવ ચ ખાલી જગ્યા પ્રણામ, તવ ચરણ પ્રણામ, બરોબર, તે ખાલી જગ્યા ગચ્છામ, તે શરણમ ગચ્છામ, બરોબર, સરસ્વતી દેવી ખાલી જગ્યા ત્રિભુવન ધન્યા ચ અસ્તિ, તો સરસ્વતી દેવી શરણ્યા, સરસ્વતી દેવીની શરણમાં ત્રણેય ભુવનો છે, ત્રણેય ભુવનો ધન્ય છે, બરોબર. શારદા દેવી ખાલી જગ્યા હરતી, શારદા દેવી શું હરે છે, ખાલી જગ્યા હરતી જળતા, બરોબર, શું હરે છે, જળતાને હરી લે છે, અને શું કરે છે, આપણી બુદ્ધિ વિકાસમ, બુદ્ધિનો વિકાસ કરે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, તમને આ શ્લોકમાં આ પાઠમાં આવતા પ્રશ્નોત્તરની સમજૂતી મળી ગઈ, એ જગ્યા પણ પછી સંસ્કૃત શબ્દો શોધી અને તમારે કવિતામાંથી ગુજરાતી શબ્દ આપેલો હોય તો સંસ્કૃત એ પણ તમને આવી ગયું, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વંદનામાં તમને સમજ પડી ગઈ હશે, અહીંયા આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ, થેન્ક યુ, ટેક કેર.